ये तल क्या? ए हुए जोई ना आवू। मारी दीकरी घरनी अंदर ज हशे अटले के छे ते मारो दीकरो पण घरनी अंदर ज नथी नथी मारी दीकरी घरनी अंदर ज नथी हे तल अंदर नथी अने नो सामान ने नथी अरे बाप रे हूं केवनो ज भूली गयो शू राजू नो सामान पण अंदर नथी મારું ચેક્સ વાળું પાટલું લઈ ગયો સાલો અત્યારે તમારે તમારી પાટલુંની ક્યાં માંડો છો એ હાય હાય આ તો દરવાજો હે ખુલ્લો છે ભગવાન એ મારું શું તે મને કીધું બાકી મારી માએ તો મને આંધળો જઈનોસ ને ઓ જોની લિવર આ જોની લિવર આ કોમેડી કરવાનું બંધ કરો ને આ તમારી છોકરી મારા છોકરાને ભગાડીને લઈ ગઈ હે હાંભળ આ ઉલટો ચોર કોટવાલને દંડે અલી તારા દીકરામાં એવું છે શું કે એને કોઈ લઈને ભાગી જાય ઉટાનું એમ કયો તમારો દીકરો મારી ભોળી દીકરીને ભોળવીને લઈ ગયો છે અરે ચૂપ રે તારી દીકરી મારા દીકરાને ભગાડીને લઈ ગઈ છે તારા મારા તારા છે હેરાન ના થાવ પ્રેક્ષક મિત્રો તમારા બધાના કાન બરાબર જ છે આ હમણાં છેલ્લી 5 મિનિટમાં તમે જે કંઈ પણ જોયું ને એ ઘટના નવી નહોતી બહુ જૂની ને જાણીતી સિચ્યુએશન છે રાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધીના લગભગ બધા હીરોએ ફિલ્મોમાં એકવાર તો હિરોઈનને ભગાડી જ છે ભારત ભૂષણ અને પ્રદીપ કુમારને આમાંથી બાકાત રાખવા ઉલટું એમની હિરોઈનો બીજા અરે ભાગી જતી હતી આપણો હીરો રાજુ પણ એની હિરોઈન હેતલને ભગાડીને લઈ ગયો છે ફિલ્મી સિચ્યુએશન છતાંય ફિલ્મો કરતાં અલગ છે ખરેખર વિશ્વાસ નથી બેસતો તો હાલો તમે જાતે જ જોઈ લો કે આ સિચ્યુએશન બીજી ફિલ્મી સિચ્યુએશન કરતાં અલગ કઈ રીતે છે એના માટે જઈએ આપણે ફ્લેશબેકમાં સમજો ને 2-1 વર્ષ પહેલા ઓ હાલો